છેલ્લા 3 દિવસથી રાજ્યમાં વરસાદની તબાહી મચાવી છે. આજે પણ 28 ઓગસ્ટે રાજ્યમાંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તમામે તમામ વિગત સમજીશું, સાથે મંડીના માધ્યમથી જોઈશું કે શું માહોલ છે, કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. 26 જિલ્લામાં રેડ એલર્ટ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજના દિવસમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. વિંડીના અલગ અલગ મોડેલના માધ્યમથી આજે સમજીશું કે ક્યાં શું પરિસ્થિતિ છે. નમસ્કાર, Z24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. જુઓ તમે કે જે રીતે સિસ્ટમ મધ્યપ્રદેશ આવી અને ગુજરાતમાં તબાહી મચાવી, 3 દિવસથી ગુજરાતનો કોઈ વિસ્તાર, કોઈ જિલ્લો બાકી નથી કે જ્યાં વરસાદ નહીં પડ્યો હોય. આજની આ પરિસ્થિતિ બપોર 1 વાગ્યાનો સમય છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, મધ્ય ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ છે, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ છે અને સાથે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે આ પરિસ્થિતિ તમે જુઓ કે આ વિસ્તારમાં રેડ એલર્ટ છે અને આ વિસ્તારમાં તમે વરસાદની ભારે સિસ્ટમ જોઈ રહ્યા છો. આજે સવારથી જ દ્વારકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં દ્વારકામાં 2 ઇંચની નજીક વરસાદ થઈ ગયો છે. હવે તમે જુઓ કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અસર થશે, પણ આ જે ઝોન છે તેની સરખામણીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં એટલો વરસાદ નહીં પડે. આજના દિવસમાં થોડી રાહત રહેશે. તો ઉત્તર ગુજરાતના જે ભાગો છે એટલે બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જે ભાગો છે, મહેસાણા, પાટણ, ચાણસ્મા, એ ભાગોમાં પણ આજે વરસાદમાં થોડી રાહત રહેશે. સાથે પૂર્વ ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ આજે વરસાદનું જોર ઓછું રહેશે. પણ સૌથી ચિંતાજનક સમાચાર એ છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અહીં અતિ ભારે વરસાદ આજે થઈ શકે તેવી પૂરી શક્યતા છે અને સવારથી વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. હવે આપણે ફટાફટ સમયને આગળ લઈ જઈને જોઈએ. તમે જુઓ કે આ સિસ્ટમ છે, આ 4 વાગ્યા, 6 વાગ્યા, 8 વાગ્યા, 10 વાગ્યા, 1 વાગ્યો, તમે જુઓ કે આ જે સમય છે રાત સુધી આ જ સિસ્ટમ આ ભાગોમાં યથાવત જોવા મળી રહી છે. એટલે આ વિસ્તારોમાં આજના દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે, એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત. હવે આપણે બીજા જે વરસાદનું મોડેલ છે વરસાદના મોડેલથી સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે ક્યાં શું પરિસ્થિતિ છે. તમે જોયું કે આ સિસ્ટમ અહીંયા પહોંચી ગઈ છે અને એની અસર સીધી અહીં જોવા મળી રહી છે. હવે તમે સમજો કે આ જે વરસાદી સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમ 12 વાગ્યાનો સમય છે અને 12 વાગ્યાના સમયે પહોંચી છે અહીંયા, પરંતુ તેનો જે ઘેરાવો છે એ આખા વિસ્તારોમાં છે. એટલે એની અસર સીધી અહીંયા જોવા મળવાની સૌરાષ્ટ્રમાં, અને એટલે આ કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે તમે જુઓ કે અમદાવાદ અને એ જે વિસ્તાર છે ત્યાં આજે ઓછું વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ઓછું વાતાવરણ છે, ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં ઓછું વાતાવરણ છે, પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ યથાવત છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં આજે અને કચ્છમાં વરસાદનું જોર રહી શકે છે. હવે આપણે સમયને આગળ લઈ જઈએ. તમે જુઓ કે આજના દિવસ દરમિયાન આ જ વાતાવરણ છે. આ સિસ્ટમ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રમાં મળી જશે. એટલે હજુ પણ આવતીકાલે અને પરમ દિવસનો જે દિવસ છે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ જે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તેમાંથી વરસાદનું જોર થોડું ઘટશે, પરંતુ 29 અને 30 તારીખે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. હવે તમે જુઓ કે આ રાત્રે 10 વાગ્યા સુધીનો સમય કર્યો અને બધા જ વિસ્તારમાં, અલગ અલગ વિસ્તારમાં આપણે જોયું તો માહોલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે. હવે સૌથી મોટી વાત એ છે કે સેટેલાઇટ તસવીર જે છે એ સેટેલાઇટ તસવીર પણ ચિંતાજનક છે. ચિંતાજનક એટલા માટે છે કારણ કે સેટેલાઇટમાંથી જે તસવીરો સામે જોવા મળી રહી છે, આપણે વિન્ડીના માધ્યમથી પણ જોઈશું કે સેટેલાઇટ તસવીરોમાં શું જોવા મળી રહ્યું છે. તો વાદળોનો જે ઘેરો છે તે વાદળોના ઘેરામાં આખું ગુજરાત વાદળોના ઘેરાના બાનમાં આવી ગયું છે. હવે તમે જુઓ આ છે વાદળોનો ઘેરાવો, અને જે આપણે બીજા મોડલમાં સિસ્ટમ જોઈ આ સિસ્ટમ તમે જુઓ કે સિસ્ટમ અસર ક્યાં સુધી કરી રહી છે. હવે તમે સૌથી પહેલા એ સમજો કે આ છે આપણા ગુજરાતનો નકશો. હવે તમે જુઓ કે આ આખું ગુજરાત અને આખા ગુજરાતમાં તમને વાદળોનો ઘેરો જોવા મળી રહ્યો છે, પરંતુ સૌથી વધારે વાદળોના ઘેરામાં હોય તો એ છે સૌરાષ્ટ્ર, કચ્છ અને સાથે મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના ભાગો. ભરૂચ, આમોદ સહિતના ભાગમાં થોડો છૂટો છવાયો વાદળછાયો વિસ્તાર જોવા મળી રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદ પડશે પરંતુ અતિ ભારે વરસાદ નહીં થાય, છૂટો છવાયો કે મધ્યમ વરસાદ થઈ શકે. પણ સૌથી વધારે ચિંતાજનક વાત આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત માટે છે. કારણ કે તમે અહીંયા પણ જોઈ રહ્યો શકો છો કે અહીંયા જે વાદળોનો ઘેરો છે એ વાદળોના ઘેરામાં છે આખું ગુજરાત. આપણે સમયને આગળ લઈ જઈએ એટલે તમે જુઓ કે શું પરિસ્થિતિ આજે આખો દિવસ દરમિયાન તમને અહીંયા જોવા મળી રહી છે. તમે જુઓ જે વાદળો છે એ આટલામાંથી આટલામાં જ ફરી રહ્યા છે.
આ સમય દરમિયાન તમે જોઈ શકો છો કે આ જે સમયગાળો આપણે કર્યો છે અહીંયા તમને વાદળોની હલનચલન દેખાય છે, પરંતુ એ હલનચલન એટલા જ વિસ્તારોમાં થઈ રહી છે. અહીંયાથી એ સિસ્ટમ બહાર નથી નીકળતી, એટલે એ સિસ્ટમ અહીંયાથી આખી પસાર થતામાં જે સમય લાગશે, એટલે આજનો આખો દિવસ, આજની રાત, એટલે આજના દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ આ વિસ્તારોમાં થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે તમે જુઓ કે આ સમય આગળ જઈ રહ્યો છે અને તેમ તેમ આ જે સિસ્ટમ છે ધીરે 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 આગળ ખસી રહી છે. વાદળોનો જે હલનચલન છે એ સીધું આ જ વિસ્તારોમાં થઈ રહ્યું છે, એટલે આજના દિવસમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છ અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. એટલે હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત રહેવાની છે. હવામાન વિભાગ દ્વારા પણ આ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા પણ સતત એક જ અપીલ કરવામાં આવી રહી છે કે કામ વગર બહાર ન નીકળો. જો જરૂરિયાત હોય અને કામ હોય તો જ બહાર નીકળજો, કારણ કે અતિ ભારે વરસાદ છે. રાજ્યની બધી જ નદીમાં પૂરની પરિસ્થિતિ છે, 400થી વધારે રસ્તા બંધ થઈ ગયા છે. એટલે જો જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળજો. ઝી 24 કલાક પણ આપણે અપીલ કરે છે. વરસાદની તમામે તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. અને હા, જો કોઈ પણ પ્લેટફોર્મ પર ઝી 24 કલાકને ફોલો નથી કરતા, જેમ કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, તો બધા પ્લેટફોર્મ પર ફોલો કરી દેજો, જેથી કરીને સૌથી પહેલા સચોટ અને સત્ય તમામે તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. નમસ્કાર.